વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમી કવિતા પ્રભાત વર્ણનમ સવારનું વર્ણન કાવ્યની સમજૂતી અને અનુવાદ જોયું સત સ્વાધ્યય પણ જોયું તો આજે આપણે જોશું આ કાવ્યની સ્વાધ્યે પોથી તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ ચોરસમાં લખો તો પહેલો સવાલ

તમને કૃદંત પૂછ્યું છે પરંતુ અહીં ભૂલ હોવાથી વિરુદ્ધાર્થ નહીં આવશે પણ શું આવશે કૃદંત આવશે તો કૃદંત કયો આવશે હેતુર્થ કૃદંત હવે બારમો ધાતુરૂપે ભ્ય વર્તમાન કાળસ અન્ય પુરુષ એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખિત તો

હવે જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા સંસ્કૃત શબ્દની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છે મારો તો પ્રકાશઃ પ્રકાશ વૃંદમ સમૂહ તદ્રા આળસ હર્ષઃ હસ્ય પરિત ચરે બાજુ

હવે જોઈએ આગળ પ્રશ્ન પાંચ નીચેના ખરા વાક્યની સામે ખરાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો તો પહેલું ચંદ્રમ ઉદયમ ગચ્છન ગચ્છતી ખોટું બીજું શીઘ્રમ ચલતી સમીર ખોટું ત્રીજું જનતા કર્મણી લગ્ન ભવતી ખરું चौथो बवती ख पाच गीत गाय गाय बालकवृंद खरु खरं प्रश्न संधि छोडो चंद्रस्तंभ तर वत्ता अस्तम मंद चलती मंद वत्ता चलती પ્રશ્ન સાત સંધિ જોડો ઉદય સૂર્યવત્તા ઉદયમ સૂર્યોદયમ ગીતમ ગાયમ ગીતમ વત્તા ગાયમ એટલે કે ગીતમ ગાયમ આઠમો પ્રશ્ન કંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પરિતઃ ખાલી જગ્યા પ્રકાશ ભવતી પ્રકાશઃ બીજું ખાલી જગ્યા તદ્રા ભગના જનતા કર્મણી લંગના તો નિંદ્રા તો નિંદ્રા તદ્રા ભગના જનતા કર્મણી લગ્ન ત્રીજું ચલિતા ખાલી જગ્યા ગાવહ ચલિતા ચરિતું ચોથું બાલકવૃંદમ ખાલી જગ્યા બાલકવૃંદમ ખેલતી નવમો સવાલ બંધ બેસતા જોડકા ગોઠવો તો મધુપ તો ભવતી સધીરહ કલિકા વૃંદમ વિક્ષતિ અને લતિકા વૃંદમ તો શું આવશે વિલસતી હવે જોઈએ આગળ પ્રશ્ન દસ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો હવે અહીં તમને કૌંસમાં શબ્દ આપ્યા છે અને અહીં ઉદાહરણ આપ્યું છે મંદમ ચલતી શમીર આ આપણે પુસ્તકની સ્વાધ્યાયમાં જોયું જ છે તો પહેલું વાક્ય શીઘ્રમ ચલતી શશક બીજું મંદમ ચલતી ગજઃ શીઘ્રમ ચલતી અશ્વ મંદમ ચલતી મહિષઃ હવે જોઈએ પ્રશ્ન અગિયાર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને પ્રશ્નનો જવાબ આપો પહેલું સૂર્યોદય કદા ભ સૂર્યોદય પ્રભાતે ભવતી બીજું સૂર્યોદય અનંતરમ જના કેમ એ સૂર્યોદય અનંતર જના જના કર્મણી લગ્ન ભવતી ત્રીજું પ્રભાત કાલે વદને વદને કેમ તો પ્રભાત કાલે વદને વદને હશહ ભવતી ચોથું બાલકવૃંદ પ્રભાત કાલે કેમ કરો તો બાલકવૃંદ પ્રભાત કાલે ખેલતી હવે જોઈએ બારમો પ્રશ્ન ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદ શબ્દનો ઉપયોગ કરી આપેલા આપેલા શબ્દોની મદદથી કરો તો સખી સખી વૃંદ મિત્ર મિત્ર મિત્રવૃંદ ગાયક ગાયક વૃંદ વાદક વૃંદ ગોપ ગોપવૃંદ બાલ બાલવૃંદ કલા કલા વૃંદ આ બધા પ્રશ્નો આપણે સ્વાધ્યાયમાં જોયા છે પ્રશ્ન તેર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો તો ચંદ્રાસ્ત થયા પછી શું થાય છે તો ચંદ્રાસ્ત થયા પછી સૂર્યોદય થાય છે બીજું સૂર્યોદય થતાં ચર્ય બાજુ શું થાય છે તો સૂર્યોદય થતાં ચર્ય બાજુ પ્રકાશ થાય છે ત્રીજું ઊંઘ અને આળસ દૂર થતાં મનુષ્ય શું કરે છે તો ઊંઘ અને આળસ દૂર થતાં મનુષ્ય કાર્યમાં જોડાઈ જાય છે આગળ જોઈએ ચોથું જનસંચાર ક્યારે થાય છે તો સવારના સમયે જનસંચાર થાય છે પાંચમું બાળકો ગીત ગાતા ગાતા શું કરે છે તો બાળકો ગીત ગાતા ગાતા રમે છે ચૌદમો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર

ચોથું જનસંચાર કુત તો જનસંચાર પથિપિભવ પાંચમો કાવ્ય કવે નામ કેમ તો કાવ્ય કવે નામ વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી અસ્તિ આગળ પંદરમો પ્રશ્ન નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે ફરીથી લખો આ વાક્ય તમારે સારા અક્ષરે લખવાના છે કલિકા વૃંદમ વિક્ષતિ વૃંદમ વિલસતી નિંદ્રા તદ્રા ભગ્ન જન જનતા કર્મણી લગ્ન શકલે નવ ઉલ્લાસ વદને વદને હશઃ આગળ જોઈએ ચૌદમો પ્રશ્ન નીચેની કાવ્ય પંક્તિઓનો ગુજરાતીમાં અનુવાદ કરો પથી પથી જનસંચારુપુરવ ઝનકારઃ વિપટે ખ ખગ કુલરવઃ ચરિતમ ચલિતા ગાવ માર્ગે માર્ગે લોકોની અવર જવર થાય છે ઝાંઝરનો અવાજનો ઝણકાર રણકાર થાય છે વૃક્ષની દાળીઓ પર પક્ષીઓનો કલરવ થાય છે ગાયો ચરવા માટે જઈ રહી છે ચાલી રહી છે હવે બીજું જોઈએ હસતે હસતે પત્ર વધને વધને સ્ત્રોતમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ દરેકના હાથમાં ફૂલની પાંદડી તથા દરેકના મુખ પર સ્ત્રોત્ર છે બાળકોના સમૂહ ગાતા ગાતા રમે છે હવે છે પ્રશ્ન સત્તર અહીં પ્રશ્ન સોળ આવશે પ્રિન્ટિંગ મિસ્ટેક છે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો પહેલું ચંદ્ર અસ્ત ગચ્છતિ સૂર્ય ઉદય પરિતો ભવંતિ પ્રકાશ મંદમ ચલતી શમીર ભવતી સધીર બીજું જોઈએ કલિકા વૃંદમ વિક્ષતિ વૃંદમ વિલસતી નિંદ્રા થા ભગના ચના કર્મણી લગ્ન શકલે નવઉલ્લાસ વદને હસ વદને હસહ તો વિદ્યાર્થી મિત્રો આ થયા આપણા એકથી સત્તર પ્રશ્નો તો આ બધા જ પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના છે અને સાથે મોઢે પણ કરવાના છે અસ્તુ